ડિસાના ધારાસભ્યની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સનું ભંગ થવાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દીધી છે. ભાજપ સરકારને બદનામ કરતી આ ઘટનાને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ત્યારે આ ઘટનાને પગલે ડિસામાં આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને શશીકાંતભાઈ પંડ્યાની ગંભીર બેદરકારી સામે સવાલો ઉઠાવ્યા છે. ભેમાભાઈ ચૌધરીએ આજે બીકેન્યુઝ ચેનલના માધ્યમથી શશીકાંતભાઈને બે જવાબદાર નેતા ઠેરવ્યા છે. ડિસા તાલુકાના ડેડોલ ગામે એક રોડનું ખાતમુહૂર્ત કરવા માટે માનનીય ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા દ્વારા એક લોક ગાયક કલાકારને બોલાવીને વસ્તી ભેગી કરવામાં આવે છે. એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે, બનાસકાંઠાની અંદર રોજ એના કેસ વધી રહ્યા છે. તો જે પ્રકારે ધારાસભ્ય અને લોક ગાયક કલાકાર દ્વારા વસ્તી ભેગી કરી અને લોકોને કોરોનાગ્રસ્ત કરવાનું કાર્ય જે કર્યું છે તે શરમજનક છે અને આમ આદમી પાટીદાર અમે વખોડી રહ્યા છીએ. એક બાજુ નવરાત્રિની અંદર નવરાત્રિ ઉજવવાની પરમિશન નથી મળી રહી અને બીજી બાજુ ધારાસભ્યશ્રી આ રીતને વસ્તી ભેગી કરીને ઘોડે ચડીને જે પ્રકારના તાયફાઓ કરી રહ્યા છે અને કોરોના ફેલાવાનું કામ જે પ્રકારે પાટીલ કરી રહ્યા હતા એવા ધારાસભ્યશ્રી કરી રહ્યા છે, એમના પગલે ચાલી રહ્યા છે અને તંત્ર પણ મુખ પ્રેક્ષ બનીને આ તમાશો જોઈ રહ્યું છે. ખરેખર તમારામાં નૈતિકતા હોય, હિંમત હોય તો કાયદેસરની જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે, અનુશાસનનો ભંગ થયો છે, વડાપ્રધાન માનનીય શ્રી વારંવાર અપીલ કરે છે કે 2 ગજની દૂરી રાખવી જોઈએ, માસ્ક પહેરવા જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, તો માનનીય ભાજપના ધારાસભ્યશ્રી પણ એમનું પાલન નથી કર્યા. જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો છે એમના સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી હું આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરી રહ્યો છું.